નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગરકાંછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર પાંચ નામ છે જેનું જૈવિક ક્રિયા આ ચેપ્ટર નંબર પાંચ જે બાયોલોજીનું છે આમ તમે બાયોલોજી વિષય એક એવો છે કે જે તમે ખાલી વાંચોને તો તમને ખબર પડવાની નથી પણ આપણી જે આ આપણે વિડીયો છે એમાં તમને બધી જ વસ્તુ આકૃતિ સાથે વિગતવાર એનિમેશન સાથે દર્શાવેલી છે એટલે તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે અને બાયોલોજી વિષયમાં તમારે છે એ કોઈ પણ ટોપિક હોય ન સમજાતો હોય એકવાર ખાલી ધ્યાનથી એનિમેશન વાળો તમે જોવો ને એટલે તમારા મગજમાં સો ટકા એ વસ્તુ બેસી જાય તો આપણે એવો જ વિડીયો બનાવવાનો છે અને આપણે વાત કરવાની છે ત્યારે ચેપ્ટર નંબર પાંચ જેવી ક્રિયાઓ ચાલો શરૂઆત કરીએ પહેલો જ સવાલ છે આપણો ચલો પહેલો સવાલ શું કે છે ચેપ્ટર નંબર પાંચ નો કે જીવનની વ્યાખ્યા કરવા માટે જીવનની વ્યાખ્યા કરવા માટે હલનચલન એટલે કે જે જોઈ શકાય એ હલનચલન લક્ષણ શા માટે પર્યાપ્ત ગણી શકાય નહીં એટલે કે જેવા હલનચલનો ચલો હું દોડું છું ચાલું છું કે પછી સૂતો હોય આ બધું જોઈ શકાય પણ અંદર થતી ક્રિયા એ જોઈ શકાતી નથી તો ખાલી જોઈ શકાય એવા હલનચલન એ જીવનની વ્યાખ્યા દર્શાવવા માટે પૂરતા નથી શું કામ જુઓ દોડવું ચાવવું ચાલવું બૂમ પાડવી જો એ ચિત્રમાં તમે જોઈ શકો છો આ વ્યક્તિ દોડે છે તમને દેખાય છે આ ભાઈ ચાલે છે તમને દેખાય છે તો આ બધી ક્રિયાઓ કેવી છે ખબર દોડવું ચાલવું એ ભાઈ બૂમ પાડવી આ રીતે આ બધી ઐચ્છિક હલનચલન છે ઐચ્છિક એટલે કેવા ઐચ્છિક એટલે ઈચ્છાનું અનુસાર થતા આપણી મરજી હોય એવા થતા આ બધાય ઐચ્છિક છે મારે કરવા હોય તો જ કરવું એટલે કે આપણી ઈચ્છા મુજબ ના છે તો જ્યારે પ્રાણીઓ કે મનુષ્ય એ સૂતા હોય નિંદ્રા અવસ્થામાં હોય પણ શ્વાસ લેતા હોય છે શું કરતા હોય છે શ્વાસ લેતા હોય છે આ કેવી છે અન ક્રિયા એટલે કે આપણી ઈચ્છા ન હોય છતાં પણ જે ક્રિયા થતી હોય એને કહેવાય અન ઐચ્છિક ક્રિયા તમે સુતા હોય એમ કહો ભાઈ ભાઈમાં રાતે બાર થી બે શ્વાસ નથી લેવો તો બંધ થવાના નથી એ ચાલુ જ રહેવાના તમારી ઈચ્છા હોય તોય ભલે ન હોય તોય ભલે હૃદય તમારું ધબકવાનું છે એ ધબકવાનું છે તમારી ઈચ્છા હોય તોય ભલે ન હોય તોય ભલે તો આ બધી જે આપણી ઈચ્છા નથી છતાં પણ થાય છે છે ચાલુ જ રહે આ બધી ક્રિયાને કહેવાય અનૈચ્છિક હોય અને જે આપણે ક્રિયા કરતા હોય એને કહેવાય ઐચ્છિક ક્રિયા તો આ બધા હલનચલન કેવા છે તમને દ્રશ્યમાન થાય છે તમે જોઈ શકો છો આ ભાઈ દોડે છે આ ભાઈ ચાલે છે અંદર રુધિરનું પરિભ્રમણ થાય છે એ દેખાતું નથી ચલો હવે આપણા જે વિડીયો છે ને તમને આ યુટ્યુબ ચેનલમાં તો મળી જ રહેવાના છે મિત્રો પણ આપણા વિડીયો તમને બીજી પણ એક એપ્લિકેશનમાંથી મળવાના છે એપ્લિકેશનનું નામ છે વેદ ડિજિટલ એજ્યુકેશન ક્યાંથી મળશે તો પ્લે સ્ટોરમાંથી મળશે પ્લે સ્ટોરમાં જશો વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરો આ પ્રમાણેનો લોગો આવશે ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ત્યારબાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશો એટલે આ પ્રમાણે સરસ મજાનો ફ્રન્ટ પેજ આવે છે જેમાં તમને પેઇડ કોર્સ નામનો ઓપ્શન છે આ પેઇડ કોર્સમાં તમને ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણના ગણિત અને વિજ્ઞાન વિષયના ગણિત અને વિજ્ઞાન વિષયના સંપૂર્ણ સરળ સમજૂતી સાથેના કોર્સ મળવાના છે એની ટાઈમ ગમે ત્યારે ગમે તે સ્થળે તમે એને જોઈ શકવાના છો આ ઉપરાંત ધોરણ ત્રણ થી બારના વિડિયો ધોરણ ત્રણ થી બારના વિડિયો તમારા સગા સંબંધી ભાઈ બહેન કે આજુબાજુમાં આડોશ પાડોશમાં તમારા કોઈ મિત્ર હોય એ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તો તમે એને પણ સલાહ આપી શકો છો કે ભાઈ આ વેદ ડિજિટલ જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની એમાં દરેક ધોરણના દરેક વિષયના સરળ સમજૂતીના વિડીયો આપેલા છે ત્યારબાદ ફ્રી મટીરિયલ્સ પણ તમને મળવાનું છે આ ઉપરાંત તમારા માટે મજાની વાત તો એ છે કે તમને એક્ઝામ પેપર મળવાના છે કે જે પરીક્ષા તમારી હોય એ પરીક્ષાને લગતા તમારા જે સોલ્યુશનવાળા એક્ઝામ પેપર તમને મળવાના છે જેના સોલ્યુશન થકી તમને પરીક્ષામાં પણ ઘણી રાહત મળવાની છે ચાલો હવે ધોરણ ત્રણથી બારના જે વિડીયો છે એની ઓપ્શન ઉપર ક્લિક કરો તમારું ધોરણ પસંદ કરો જેવું તમે ધોરણ પસંદ કરો છો એટલે તમને એમાં વિષયની પસંદગી કરવાનો ઓપ્શન આવશે જેમાં તમે વિજ્ઞાન વિષયની પસંદગી કરો છો અને વિજ્ઞાન વિષયની પસંદગી કરો એટલે તમને દરેક ચેપ્ટર બતાવે છે તો દરેક ચેપ્ટરમાંથી માનો કે તમારે જે ચેપ્ટરનો વિડીયો જોવો હોય એ ચેપ્ટર ઉપર ક્લિક કરો એટલે તેમાં તમને આખા ચેપ્ટરના તમામ વિડીયો આપેલા હશે એટલે તમે ગમે તે ટોપિક ગમે ત્યારે નિહાળી શકવાના છો આ ઉપરાંત આપણા જે વિડીયો છે એ શાળા મિત્ર નામની જે એપ્લિકેશન છે એમાં પણ તમને મળી રહેવાના છે તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય કે પહેલીવાર મુલાકાત લીધેલી હોય આ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જેથી અમારી દરેક સરળ સમજૂતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ એ તમારી પરીક્ષામાં તમને કામ લાગે ને તમે સારા એવા ટકાએ પાસ થાઓ તો ફરીથી આપણે આપણા મૂળ ટોપિક પર જઈશું તો અગાઉ વાત કરી ઐચ્છિક અને અનૈચ્છિક ઐચ્છિક એટલી ઈચ્છા અનુસાર થતી અનૈચ્છિક એટલે ઈચ્છા વિરુદ્ધ થતી એટલે કે આપણી ઈચ્છા ન હોય છતાં થતી હોય એવી ક્રિયા તો એમાં વનસ્પતિની વૃદ્ધિ થવી એટલે કે માનો કે તમારા ઘરની આજુબાજુ તમે કોઈ વૃક્ષ વાવો છો કે તુલસીનો છોડ વાવો છો કે કોઈ પણ મની પ્લાન્ટ વાવો છો હવે તમે જ્યારે વાવો છો ત્યારે નાનો એવો હોય થોડોક જમાઈ જાય મહિનો બે મહિના પાંચ મહિના એટલે એ શું થાય છે મોટો થાય છે એની વૃદ્ધિ થાય છે તો એ મોટો થાય છે એ કે તમને દેખાવાનું નથી ધીમે ધીમે મોટો થાય છે એની વૃદ્ધિ આપણે જોઈ શકતા નથી તો આ કેવું હલનચલન છે અદૃશ્ય એટલે કેવું કે જે દેખાય નહીં તેવું જે દેખાય નહીં તેવું મોટો થાય છે ખાલી મોટો થાય છે પણ એ અદ્રશ્ય હલનચલન છે ત્યારબાદ પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન એટલે કે ઈચ્છા ન હોય છતાં થતું હોય એ હલનચલન અને વનસ્પતિમાં વૃદ્ધિ સંબંધિત હલનચલન એ દ્રશ્યમાન નથી દેખાઈ શકતા નથી ટૂંકમાં પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન તમને કીધું કયા કયા રુધિરનું પરિભ્રમણ થવું શરીરના દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચવો શ્વાસ અંદર તમે લ્યો છો અંદર કઈ પ્રક્રિયા થાય છે તમને ખબર નથી ખોરાકનું પાચન થાય ખબર નથી હૃદય ધબકે ખબર નથી ત્યારબાદ વનસ્પતિ છે એ નાનો છોડ વાવો છો મોટો થાય છે વૃદ્ધિ થાય છે એ પણ તમને ખબર દેખાતી નથી તો આ જે અનૈચ્છિક ક્રિયા પ્રાણીમાં અને વનસ્પતિની વૃદ્ધિ આ બંને કેવા હલનચલન છે દૃશ્યમાન નથી એટલે કે અદૃશ્ય છે આમ છતાં તે સજીવનો નિર્દેશ કરે છે એ શું છે સજીવ છે તો કોષોમાં અદૃશ્ય આણવીય ગતિ ચલો કોષ કોષ કોને કહેવાય તો ધોરણ નવમાં આપણે ભણીને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે શું બનાવે અંગ અને અંગો ભેગા મળીને શું બનાવે અંગ તંત્ર જેથી સજીવ શરીરનું રચના થાય છે અદ્રશ્ય આણવીય ગતિ ચાલો આ કોઈ કોષ છે આનું કોષ કેન્દ્ર છે ફરતી બાજુ કોષ રસ છે અને કોષ રસમાં શું હોય હોય એની બીજી બધી અંગિકાઓ તો કોષોમાં ગતિ એટલે કોષોની અંદર આપણને ખબર છે પેલું આશ્રુતિ પ્રવાહી દાખલ થવાનું બહાર નીકળવાની જે ક્રિયા હતી એ તો આ જે આણવીય ગતિ છે એ શરીરને જીવંત રાખે છે શું કરે છે આણવીય ગતિ એ શરીરને જીવંત રાખે છે તો આથી જીવનની વ્યાખ્યા કરવા દ્રશ્ય હલનચલન લક્ષણ એને પર્યાપ્ત ગણી શકાતા નથી કે ખાલી જોઈ શકાય છે જે લક્ષણો એ જ ખાલી છે સજીવ હોય એવું જરૂરી નથી જે લક્ષણો દેખાતા નથી જે અદ્રશ્ય છે એ લક્ષણો પણ જીવનની વ્યાખ્યા કરવા માટે જરૂરી છે ત્યારબાદ બીજો સવાલ સમજાવો ગતિ એટલે એટલે અણુઓ અણુઓની ગતિ જીવન માટે કેમ જરૂરી છે અણુઓની ગતિ જીવન માટે કેમ જરૂરી છે તો જુઓ સજીવો કોષો અને પેશીના બનેલા છે હમણાં જ કીધું આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે કોષો કોષો ભેગા મળીને શું બનાવે પેશી પેશી ભેગી મળીને શું બનાવે અંગ અને અંગો ભેગા મળીને શું બનાવે અંગ તંત્ર એટલે આખરી આપણી જે સજીવ શરીરની રચના થાય છે તો સજીવની આ સુવ્યવસ્થિત એટલે કે સરસ મજાની જે રચના છે સુવ્યવસ્થિત જે રચના છે એ સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય વિઘટિત થાય એટલે તૂટવું એ શું થાય છે તૂટે છે જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં આપણા શરીરની રચના કોષો અને પેશીની બનેલી છે સરસ મજાની રચના છે પર્યાવરણની એના ઉપર અસર થાય છે તૂટે છે અને લાંબો સમય તૂટેલી રહે તો સજીવનું જીવન કેવું થઈ જાય જીવવું અશક્ય થઈ જાય એટલે કે જીવન જીવી શકતો નથી તેથી ચાલો આ રચના તૂટી તો એનું શું કરવું પડે આપણે જો અહીંયા વિઘટ થયું તૂટે છે તો એનું શું કરવું પડે સમારકામ કરવું પડે રિપેરિંગ કરવું પડે એને જેવું હતું એવું કરવાનો પ્રયત્ન કરવો પડે સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી હોય છે શું કામ તો જે બંધારણ હતું એ બંધારણ હું થયું ટૂંટું હવે માની લો કે હું ચાલતો ચાલતો કે મને રસ્તામાં કોઈ પથ્થર આવે હું પડી જાઉં ગલોટીઓ મારી જાઉં છું મારા હાથ પગ છોલાય છે લોહી નીકળે છે હવે લોહી નીકળા જ કરે નીકળા જ કરે બંધ જ ન થાય હું કેટલા દિવસ જીવવાનો જે મારી શરીરની રચના છે જે આ ચામડી છે એ પછી નવી ચામડી આવી જાય લોહી પાછું નીકળતું થોડીક વારમાં બંધ થાય તો મારું જીવન છે એમના રાબેતા મુજબ ચાલે પણ નીકળા જ કરે નીકળા કરે બંધ જ ન થાય તો શરીરનું બધું લોહી નીકળી જવાનું તો હું લાંબો સમય જીવી શકે નહીં ટૂંકમાં જે ભાગ તૂટે છે એનું સમારકામ થવું જોઈએ તો આ બધી સંરચનાઓ અણુઓની બનેલી હોવાથી અણુઓની સતત ગતિશીલ રાખવી જોઈએ માનો કે ચાલો મારા પડી ગયો મને હાથમાં વાગ્યું તો હાથમાં સોલાઈ ગયું નાના કોષો તૂટી ગયા તો બીજા બધા અણુઓ છે અને એ જે કોષો જે તૂટી ગયેલા છે એ ગતિ કરીને એ સ્થાને નહીં આવે ત્યાં સમારકામ નહીં કરે તો ચાલશે નહીં એટલે ટૂંકમાં અણુઓ ક્યારે ત્યાં આવે કે જ્યારે ગતિશીલ હોય કે શરીરમાં સતત ગતિ કરતા હોય ત્યારે આવે નહીતર આવે ને આથી હું કીધું જોવો અણુઓને સતત ગતિશીલ રાખવા જોઈએ આમ શરીરની જાળવણી માટે આણવીય ગતિ જરૂરી છે હજી કહું છું આણવીય ગતિ એટલે કે શરીરના અંદર રહેલા અણુઓની ગતિ જે સજીવ શરીરને જાળવી રાખે છે ત્યારબાદ આગળ જૈવિક ક્રિયાઓ ચલો આપણા પાઠનું ટાઈટલ જે છે જૈવિક ક્રિયાઓ તો અત્યારે જે હતી ને પ્રસ્તાવના હતી મૂળભૂત માહિતી તમે તો ધોરણ છો એ જ માહિતી હતી હવે આપણે પાઠની મૂળ શરૂઆત થાય છે કે જૈવિક ક્રિયાઓ એટલે શું આપણા ચેપ્ટરનું ટાઇટલ જે છે જૈવિક ક્રિયાઓ સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો ટૂંકમાં આ સવાલ એવો છે કે આપણે આખા ચેપ્ટરમાં જે ભણવાનું છે ને જે ક્રિયાઓ ભણવાની છે બધી આ સવાલમાં તમને ટૂંકમાં સમજૂતી આપી દેવાની છે ચાલો પેલો કે બધા જ સજીવો કોઈ પણ હોય મનુષ્ય હોય પ્રાણી હોય કોઈ પણ હોય બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કઈ મુખ્ય ક્રિયાઓ કે જે સજીવના જીવન અસ્તિત્વ જાળવી રાખવામાં જરૂરી હોય તો જરૂરી કઈ છે તો શ્વાસ લેવી ખોરાક ખાવું પાચન થવું પછી નકામો કચરો શરીરની બહાર નિકાલ થવો આ બધી ક્રિયાઓ એના માટે જરૂરી છે જો આમાંથી એક પણ ક્રિયા બંધ થાય ને તો સજીવને જીવન જીવવું મુશ્કેલ બને તો જે પણ ક્રિયાઓ સજીવના અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે આ દરેકે દરેક ક્રિયાને શું કહેવાય જેવી ક્રિયાઓ ખાસ યાદ રાખવું વ્યાખ્યામાં તમને પૂછે વ્યાખ્યા આપો જૈવિક ક્રિયાઓ તો શું લખવાનું કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવામાં મદદ કરે છે આ દરેક ક્રિયાને શું કહેવાય જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે જુઓ અહીંયા ખોરાકનું ખાવું એટલે કે ગ્રહણ કરે છે ખોરાક શું છે આપણા માટે એક એનર્જી છે ઊર્જા છે પછી જુઓ શ્વાસની ક્રિયા તમે શ્વાસ લ્યો છો તમારા શરીરમાં દાખલ થાય છે ખોરાક અને શ્વાસ બંને ભેગા મળે રાસાયણિક પ્રક્રિયા થાય ખાલી ખોરાક ખાધે આપણું જીવન ન ચાલે ખાલી શ્વાસ લીધે આપણું જીવન ચાલે નહીં આ બેની સંયોગીકરણની પ્રક્રિયા થાય ત્યારે મનુષ્યનું જીવન ચાલે છે અને ત્યારે આપણા શરીરને શું મળે છે ઉર્જા મળે છે ત્યારબાદ ચાલો અગત્યની ક્રિયાઓ કઈ છે પહેલું છે જૈવિક ક્રિયામાં પોષણ તો પોષણ એટલે કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા અહીંયા તમે જોઈ શકો છો જ્યાં ખોરાક છે સરસ મજાનો મને મોઢમ પાણી આવે તમને આવે ચલો આ વ્યક્તિ છે આ ખોરાકને શું કરશે પોતાના મોં વડે પોતાના શરીરની અંદર આ માર્ગે દાખલ કરે છે તો જ્યાં ખોરાક છે એટલે ખોરાકને આપણે શું કીધું અહીંયા ઉર્જાનો સ્ત્રોત તો ખોરાક છે શું છે ઉર્જાનો સ્ત્રોત છે હવે શરીરમાં જાય રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય બહાર હોય તો કાંઈ એમને આપણા શરીરમાં ખાલી ઉર્જા જવાની નથી ખોરાકને અંદર દાખલ કરો તય થાય છે તો આ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે તમે શરીરની અંદર દાખલ કરો છો તો આ દાખલ કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે પોષણ તરીકે ઓળખવામાં આવે છે અને આ ખોરાકને આપણે મુખ્ય રૂપે આપણા વિજ્ઞાનમાં ગ્લુકોઝ સ્વરૂપમાં એનું વર્ણન કરીએ છીએ ખોરાકને મોટા ભાગે જ્યાં હોય આપણા વિજ્ઞાનમાં ત્યાં આપણે કયા શબ્દમાં ઉલ્લેખ કરીએ ગ્લુકોઝના શબ્દમાં ઉલ્લેખ કરીએ છીએ તો મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે આપણને ખબર છે કે હવે આપણા પૃથ્વી પરનો કોઈ પણ એવો વસ્તુ નથી જે કાર્બન આધારિત ન હોય નવ્વાણું ટકા જે વસ્તુઓ છે એમ બધી જ વસ્તુઓ છે એના આધારિત છે કાર્બન તો આપણો જે ખોરાકનો જે પણ મોટો ખાદ્ય ભાગ છે ખાદ્ય એટલે ખાવાલાયક પદાર્થો જે ખોરાકમાં લઈ શકાતા દરેક પદાર્થો કોની ઉપર આધારિત છે કાર્બન ઉપર આધારિત છે તો કાર્બન સ્ત્રોતોની આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને विविध सजीवो विविध प्रकारની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે તો ચાલો પોષણ ક્રિયાઓમાં કઈ કઈ આવે તો ઘણા સજીવો છે ને સીધા વનસ્પતિ ઉપર નિર્ભતા હોય એટલે કે ખોરાક તરીકે સીધી જ વનસ્પતિનો ઉપયોગ કરતા હોય તો એને કહેવાય સ્વાવલંબી પણ ઘણા સજીવો એવા છે કે સીધા કઈ વનસ્પતિ ઉપર આધાર ન રાખે તમને એક્ઝામ્પલ આપું ચાલો હરણ છે તો લીલા વનસ્પતિ ઉપર આધાર રાખશે પણ સિંહ છે એ કંઈ ઘાસ ખાવાનો નથી કોની ઉપર આધાર રાખે હરણ ઉપર તો તો હું ખાધું ખાધું ઘાસ ડાયરેક્ટ પણ ઇનડાયરેક્ટ પ્રત્યક્ષ પણ પરોક્ષ રીતે પણ પ્રત્યક્ષ એટલે સીધું હરણે સીધું ઘાસ ખાધું તો એ પ્રત્યક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે પણ સિંહે કોને ખાધું હરણને તો હરણે તો હું ખાધું તું ઘાસ તો સિંહ છે એ પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે તો એને આપણે કહીએ પરાવલંબી એને શું કહીએ આપણે પરાવલંબી સ્વાવલંબી પરાવલંબી એટલે કે રીતે પરોક્ષ રીતે એ વનસ્પતિ ઉપર આધારિત હોય છે ત્યારબાદ બીજું છે શ્વસન તો સ્વસન સજીવકોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ખાસ યાદ રાખવું કે સજ સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં અથવા તો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે આપણા શરીરને કામ કરવા માટે કોષોને શું જરૂર પડે છે ઉર્જાની જરૂર પડે આ ઉર્જા ક્યાંથી મળે તો જે આપણે ખોરાક ખાધો છે જે ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક છે એ ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં અથવા તો ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને કહેવાય શ્વસન તો જે વિઘટન ઓક્સિજનની હાજરીમાં થાય એને કહેવાય જારક શ્વસન અને જે વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને કહેવાય અજારક અજારક શ્વસન ઓક્સિજનની ઓક્સિજનની હાજરી એને એને કહેવાય કહેવાય જારક ગેરહાજરી ત્યારબાદ શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન કોના દ્વારા વિઘટન થાય શ્વસન દ્વારા કાર્બન આધારિત પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જા એટીપી સ્વરૂપમાં રૂપાંતર થાય છે ચાલો આપણે શું ખાધું હતું ખોરાક તો ખોરાકમાંથી શું આપણને મળે ગ્લુકોઝ ત્યારબાદ આપણે શ્વસનની ક્રિયામાં અંદર શરીરમાં કયો વાયુ દાખલ કર્યો ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ઉત્પન્ન થયું કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા તો જો અહીંયા વ્યાખ્યા હતી એ જ પ્રમાણે કે શરીરના કોષોને ઉર્જા ઉપયોગી છે તો ઉર્જા ક્યાંથી મળવાની તો ગ્લુકોઝ અને ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જા આ જે ઉત્પન્ન થતી ઉર્જા છે એ એટીપી સ્વરૂપમાં સંગ્રહ થાય છે કયા સ્વરૂપમાં એટીપી એડીનો સાઇન ખાસ એક માર્ક માટે યાદ રાખવું

જેવી સજીવો જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા ન હોવાથી ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી એને શું કહેવાય અજારક જેવી સજીવો ટૂંકમાં ઓક્સિજનનો ઉપયોગ કરે એને કહેવાય જારક અને ઓક્સિજન ઉપયોગ ન કરે એને કહેવાય અજારક તો શ્વસનના બે પ્રકારની આપણે વાત કરી ચારક શ્વસન અને અજારક હવે તમને પરીક્ષામાં પૂછાય કે મનુષ્ય એક ખાલી જગ્યા શ્વસન કરે છે તો માણસ છે એને શ્વાસમાં કયા વાયુની જરૂર પડે છે ઓક્સિજન તો મનુષ્ય છે એ કેવો છે જારક શ્વસન કરતો હોય છે તો માણસ મનુષ્ય માટે વાત આવે તો કેવું શ્વસન આવે

પદાર્થો કે શરીરમાં જેનો કઈ કામ નથી ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે છે અમીબા હવે આ અમીબા ક્યાં હોય તો અમીબા હોય પાણીમાં હવે આ અમીબા છે એને ખોરાક ગ્રહણ કરવો છે પછી વાયુનું આપલે કરવી છે કે પછી ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ કરવો તો એની પાસે વિશિષ્ટ અંગો હોતા નથી જેની આ બાહ્ય સપાટી તમને જે દેખાય છે આ બાહ્ય સપાટી જ હોય છે કોઈ અલગથી તંત્રની રચના થતી નથી શું કામ નથી એની પાસે કારણ કે કેવા છે એક જ કોષ ધરાવે છે એક કોષી સજીવ છે અને આ જે સપાટી છે આ સપાટી સીધી પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે કોની સાથે સંપર્કમાં હોય સપાટી પર્યાવરણ સાથે સાથે સીધો સીધો સંપર્ક સંપર્ક પર્યાવરણની એનો હોય છે તો બહુ કોશી સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી ચલો અહીંયા તમને જે આ સજીવ આપ્યો છે તમને જે બહારના કોષો દેખાય છે એ જ પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોય આ અંદર શું ક્રિયા થાય છે અંદર કયા કોષો છે કે સીધા પર્યાવરણ સાથે સંપર્કમાં હોતા નથી ચલો હું જ મારી જ વાત કરું તો ચામડી છે પર્યાવરણ સાથે સંપર્કમાં છે પણ અંદરના જે બીજા બધા કોષો છે એ પર્યાવરણ સાથે સંપર્કમાં હોતા નથી જ્યારે અમીબામાં શું હતું એક જ કોષ હતો એટલે સીધો પર્યાવરણ આ સંપર્ક હોય છે તો બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી પ્રસરણ શું છે જુઓ છે છે કોષ કેન્દ્ર હવે અમીબાને એનો ઉત્સર્ગ પદાર્થ નકામો પદાર્થ દૂર કરવો છે તો શું કરશે અમીબા ત્યાંથી શું કરે છે આગળ જાય છે અને નકામો પદાર્થ હું કરે છે ત્યાં ત્યાં રહેવા દે છે એટલે કે જેને દૂર કરવું છે એ ન્યા મૂકીને પોતે શું કરે છે આગળ વધે છે તો આને કહેવાય પ્રસરણની તો આપણામાં એ પ્રસરણની ક્રિયા કઈ સંભવ નથી તેથી શરીરના બધા જ કોષો સુધી ઓક્સિજન અને ખોરાકને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલ ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્ગ એટલે નકામા પદાર્થો ને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા છે ચોક્કસ આપણા ચલો જો એક કોશી હોય એમાં શું થાય પ્રસરણની ક્રિયા થાય પણ બહુ કોશી હોય એમાં શું થાય વહનની ક્રિયા શું કામ એ તમને મેં સમજાવ્યું કે આપણા દરેક કોષો છે એ પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી એટલે આપણે ફરજિયાત વહનની ક્રિયા થાય છે શરીરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવું ખોરાકનું પાચન કરવું ત્યારબાદ ઉત્સર્ગદ્રવ્યોનો નિકાલ કરવો આ બધા માટે અલગ અલગ તંત્ર કામ કરતા હોય છે તો આપણા શરીરમાં વહન તંત્રની જરૂર પડે છે ઉત્સર્જન તો આ ક્રિયા દ્વારા જે નાઇટ્રોજનયુક્ત હાનિકારક હાનિકારક એટલે કે જે નુકસાનકારક છે ચયાપચયક દ્રવ્યો જે પાચનની ક્રિયા દરમિયાન પાચનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા જે હાનિકારક નુકસાનકારક પદાર્થો જે નાઇટ્રોજનયુક્ત છે જેને દૂર કરવામાં આવે છે કઈ ક્રિયા દ્વારા તો પાચનની ક્રિયા દ્વારા જે શરીરને નુકસાનકારક છે જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો છે એને શું કરવામાં આવે શરીરની બહાર નિકાલ કરવામાં આવે હવે માની લો કે તમારા ઘરમાં કચરાપેટી ન હોય તો શું થાય તો ઘર છે કચરાથી ભરાઈ જાય તો આપણે શું કરીએ સમયાંતરે કચરાપેટીમાં કચરો નાખીએ આ કચરાપેટીને શું કરીએ સવારે કોઈ કચરાનો વાળો આવે લેવા એટલે કચરો નાખી દઈએ અને ટૂંકમાં આપણે ઘરમાંથી જેમ કચરો કાઢીએ છીએ એમ આપણા શરીરમાં અંદર રહેલા કચરાને પણ આપણે શું કરવો પડે નિયમિત શરીરમાંથી દૂર કરવો પડે તો એના માટેનું એક ખાસ પ્રકારનું તંત્ર જેને કહેવાય ઉત્સર્જન તંત્ર અત્યારે આપણે વાત કરીએ છીએ ઉત્સર્જનની તો એક કોશીની પહેલા વાત કરીએ તો એ કેવી રીતે દૂર કરે છે તો એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા એટલે કે એક કોષીમાં તો કોણ છે અમીબા તો અમીબા શું કરશે એની જે આ બાહ્ય સપાટી છે જે સીધી પર્યાવરણ સાથે સંપર્કમાં છે એનાથી હું કરશે અમીબા ત્યાંથી આગળ વધશે અને કચરો છે જે નકામો ઉત્સર્ગ દ્રવ્યો છે ત્યાં ત્યાં રહેવા દેશે અને પ્રસરણથી શું કરશે આ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે દૂર કરે છે તો આ વાત થઈ એક કોષી માટેની હવે બહુકોષી માટે તો બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ કે તંત્ર કામ કરતું હોય છે પેશી ભેગી મળીને અંગ બનાવે અંગ ભેગા મળીને અંગ તંત્ર બનાવે તો જે તંત્ર બને છે એ તંત્ર કામ કરે છે અને તંત્ર કામ કરતું હોય એટલે સ્વાભાવિક છે કોષો પેશી કામ કરતા હોય તો આ સાથે આપણે વિડીયો અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત